પણ અમારા કવિ એમ કહે છે કે જલમોઈ જવાનો કુદરતનો દીક્રમ છે માણા ગમીનિયા મરવાનો માન મેડી હોય બંગલો હોય વેરણ વગડો હોય કે સાજલ સાપરું હોય જેનો નામ છે એનો એક દી નાશ છે એન છે માણસ માત્રની જિંદગી સાહેબ બે પાંદ વચ્ચેની જિંદગી છે આપણે ગમે એટલી મિલકત ભેગી કરવી દર દાગીના કરીએ બંગલા કરીએ ફોર વ્હીલ ગાડીઓ લઈ પણ બસ સાહેબ આ બે પાંદ વચ્ચેની જિંદગી છે એમાં તો માણસ કેટલું કરી નાખે કેટલા અરે બાંધી લે હે પાછા ઘણા એમ કે તો કાલ તો રોડ ઉપર નીકળજે એ બોલ્યો તો નીકળશે પણ તું રાતે હુઈ ગયો પછી હવારે જાગીશ કે નહીં જાગી તને ખબર છે રાધનભાઈ આપણા ઘરમાં નવું વર્ષ આવે ને જેમ દિવાળીની માથે આપણે જે કેલેન્ડરની ખરીદી કરીએ ને તારીખ ક્યાંની આ ઈ કેલેન્ડર જેવું જ આ જીવન છે સાહેબ એક દી રવિવાર હોય પછી સોમવાર એટલે એક પરનું તૂટી જાય એમાં આ કેલેન્ડર માંથી એક દિવસ ઘટતો જાય છે પણ માણાને એમ છે કે હું હજી કઈક કાલ કરી જ લેવાનો છું એ માણાનું ખોટું ભ્રમ છે સાહેબ આ હું તો પોતે એવી જિંદગી જીવું છું કાલની ખબર નથી સાહેબ રાતે સુઈ ગયા આપણા પરિવાર ભેગા ને હવારે જાગીએ ને એટલે પહેલા તો આપણા મા બાપનું નામ લેવાનું જેને તમને દુનિયા દેખાડી છે પછી આપણા ઈષ્ટદેવનું નામ લેવાનું આપણા ગુરુ મહારાજનું નામ લેવાનું પછી રામાપીરને હનુમાનજીને જેને માનતા નામ લેવાનું શું કામ કે હું હોઈ ગયો તો રાજ પડી એટલે એક સબ જેમ માણસનું મળતું હોય એવું મારું જીવન હતું આજ દિવસ ઉગ્યો તે મારી આંખ ઉગાડીને ઈ તને ધન હશે આ ભગવતી હોય મા બાપ હોય એની કૃપાથી આપણે જાગીએ કે નહીંતર ઘણા સાહેબ અત્યારે આ સમયમાં દાખલો ને કે રાતે તો આપણી અરે માવો ખાતો તો ભાઈ બંધ હવારે શું થયું જેમ તારીખના એક કેલેન્ડરમાંથી દિવસ ઉગે દિવસનું એક પરનું તૂટે એક પરનું તૂટે વળી પાછી સામે દિવાળી આવે ને કાળી ચતુર્દશી આવે દિવાળીના ફટાકડા ફૂટે ને કેલેન્ડર પૂરું થાય એમાં એક દી આ ફટાક્યો ફૂટે દીધી આ કેલેન્ડર પૂરું પૂરું પણ કાયમ માણસને કહું છું બે પાંચ વચ્ચેની જિંદગી છે માના ઉદરમાંથી બાળકનો જન્મ થાય એટલે દીકરો અથવા દીકરી આટલું જ બોલે કે ભાઈ ધનાભાઈ ભુવાજી ને દીકરાનો જન્મ થયો છે પણ એનું નામ ક્યારે થાય છઠ્ઠીના છઠ્ઠા દિવસે બેનો દીકરીઓ પીપળાના પાંદ ઉપર એનું નામ લખે છે એટલે એનું નામ લખાય કે આનું નામ દીપક પીપળાના પાનથી જિંદગીની શરૂઆત થાય દીપક 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 અને તુલસીનું પાન પાછું મોઢામાં ગરે એટલે પૂરું થઈ જાય પછી દીપકને કોઈ યાદ નહીં આ બે પાંદ વચ્ચેની જિંદગી છે એમાં માણસ બહુ ઉત્પાત કરે બહુ કરે ઓલાનું લૂંટી લઉં ઓલાને પાડી દઉં ઓલાનું ચોરી લઉં સાહેબ બધું આવીને છે રતન ટાટા વ્યા ગયા ખરબો રૂપિયાનો માલિક છે હા એની જે વાત આપણે થઈ ન આગવી એ વ્યા ગયા છે પણ દુનિયાને કાંઈક દઈ ગયા છે સાહેબ લાખો માણાને આહુણાને લૂંટીને ગયા છે રતન ટાટા એ રતન ટાટા હવે ઇન્ડિયાને રતન ટાટા બીજો ન મળે છે કોઈ દી ન મળે એક દાના બાપાએ દેહ પાકી ગયો પછી કાયા જર્જરિત થઈ અને ત્રિલોકના નાથના ઘરના મહેમાન આવ્યા જેને આ પરિવાર વચ્ચેથી વહમી વિદાય લીધી પંચમા ભૂતનું પૂતળું માટી માટીમાં મળી ગઈ છે પોતાના ચાર પહોળાના ધરતી ઉપર ભગવતીના પરોહે મેકી અને વિદેહની વાટે મળ્યા પણ ધનાભાઈ મા ભગવતીની ભક્તિ કરે છે દેવ બડા નથી આકીન બડા છે કોઈ તમને પૂછે તો કહેજો માણા એમ પૂછે કે દેવ મોટું કે આકીન મોટું તો એને કહેજો કે મારી દેવ મોટી નથી મારું આકીન મોટું છે સાહેબ હા આકીન હોય ને તો દેવ તમારી ચીઠીની ચાકર બની જાય એમ કે જા મારી અહીંથી સિવિલના પગથિયા ચડી જાય એટલે માતા રાતે ચડી જાય છે તમારા દીકરાને કહો કે સિવિલ તો એમ કે પપ્પા હવે સવારે જાય છે આ હવારનો નો ટેમ આપે ભુવાજી જેવા દોઢ ચાલ લઈને કે મારી મારી વસ્તી અત્યારે દવાખાનામાં જોવા જોકા ખાય છે મારી જાને એટલે એને વિજા ન લેવાની હોય સાહેબ હા એ હોસ્પિટલના પગથિયા ચડી જાય સાહેબ
ડોક્ટર હું જાત કરી દે કે અમારી કારીગરી આમાં કાયમ નથી ને આપ જઈ અને હોસ્પિટલની માઇલ પાસે માથે હાથ ફેરવે ને મરી ગયેલા મરદાને બોલાવે એ માતા રે પર પોતાના બાપનું ગામતરું થઈ ગયું જનાબુવાએ સમય જતા માં ભગવંતને કીધું માડી જો હવે કદાચ રજા દે તો મારે ગાડી લેવી છે તેથી માતા 2500 દાણાની માથે ઉતરીને કીધું ચા બાપ ગાડી લેવી હોય ને મારી વાણવટી પાવાની દેવીને મારી પવન દેવીની તને રજા છે વાત કરતા વાર લાગે જેને મનની માલભાઈ એક વર્તો હતો સાહેબ કે મારે જો ગાડી આવે ને તો મારા પરિવારને લઈ અને 400 ગવર્નર દરિયાના કાંઠે કોયલા ડુંગરની માથે મારી ભગવતી હર્ષદી બેઠી છે અમારા પરિવારને લઈને એકવાર માના દીદાર કહેતા દર્શન કરવા માટે જાઉં ત્રણ ત્રણ મહિનાના વાળા વાયરા મને પગે લાગવાનું મારું લેણું છે એ તો હવે પૂરું કરી જા સપનાની માલિબા માં ને દીકરો વાત કરશે વાળી કાલ નો દીવ ઉગે ને મારા પહોડા ને મારા પરિવાર ને લઈને આવું છું માતાજી હર્ષદી આટલો ટકોર કરીને તો વ્યા ગયા બીજા દિવસની મેઘલી અંધારી રાત મળી રાતે વાળું પાણી આપણી ભાષામાં કહી સંધ્યા ટાણે માતાજીના દીવા ધૂપ કરીને પોતાના પરિવારને લઈ અને મારી હર્ષદી દેવના કોઈના ડુંગરે જવા માટે નીકળ્યા હોય પોતાના પરિવાર બાળ બચ્ચાને લઈને કોયલા ડુંગર દી ઉગતા પોકી ગયા છે માતાજીના ડુંગરના પગથિયા ચડી માતાજીના દીદાર કહેતા માતાજીના દર્શન કરી કલાક બે કલાક માની સામે બેઠો માને પ્રાર્થના કરી માની આઝાદીજી માનો જાપ માના મંત્ર પછી પોતાના પરિવારને લઈને પાછા ત્યાંથી વળી નીકળ્યા કોયલા ડુંગરથી દર્શન કરીને નીકળ્યા છે પણ દેવની લીલા જોજો સાહેબ માણસ માત્રની માથે ભગવતી લીલા કરે પણ એમાંથી જો પાર ઉતરી જાવ ને તો માં ભગવતી અમર બનાવી દે છે
ગાડીને લઈને પોતાના પરિવારને લઈને પાછા પોતાના વતન દુધરેજની માલી પાસે આવવા માટે નીકળ્યા પણ પાટિયા ગામના પાટિયા પાસે આવતા પરિવાર બધો નિંદ્રાને આધીન બની ગયો છે પરિવાર નિંદ્રાને આધીન બની ગયો ખાલી ભુવાજી ધનાભાઈ એક પોતે ડ્રાઇવિંગ કરે ગાડી ચલાવે છે પણ મારી વાણવટી પછી વાણે ચડીને વાણવટી હર્ષદી ગયો વાણવટી ગયો જેના કુળમાં હર સિદ્ધિ પૂજાતી હોય ને સાહેબ પછી એને ક્યાંય ફાંફાનો મારવાનો હોય હર સિદ્ધિ આ મૃત્યુ લોકમાં માણા સિદ્ધિ મેળવવા માટે જ મથે છે પણ જેના કુળમાં હર સિદ્ધિ પૂજાતી હોય પછી વાણ ચડી એટલે વાણવટી કહેવાની એ જ હર સિદ્ધિ છે ભાટિયા ગામના ભાટિયાની પાસે આવતા પરિવાર નિંદ્રાને આધીન બની ગયો છે ભુવાજી ડ્રાઇવિંગ કરે છે ડ્રાઇવિંગ કરતા કરતા માં ભગવતી હરસિદ્ધિ મારી દરિયાના લોટની ગાંડી શિકોતરે પ્રેરણા કરી હાથમાં સ્ટેરિંગ છે ને ભુવાની બે આંખો બંધ થઈ ગઈ છે એક કિલોમીટર નહીં બે નહીં ત્રણ નહીં ચાર નહીં પાંચ ને પંદર નહીં પણ 20 થી 25 અને 25 થી 30 કિલોમીટર નો અંતર કાપ્યો છે પરિવાર હોઈ ગયો છે એને ખબર નથી ગાડી ક્યાં જાય છે ભુવાજી હોઈ ગયા છે હાથમાં સ્ટેરિંગ છે ગાડી એમના 80-90 ની સ્પીડે હાલી જાય છે અને 25 થી 30 કિલોમીટર નો પલ્લો કાપ્યો એ કોણ્યો કાપ્યો છે મારા દરિયાના લોટની આગળ ખંભાળિયા આવતા માને એમ થયું લાઈવ લાઈવ હવે મારા ભુવાને જગાડું અને સાહેબ ગાડીમાં કોઈ અજાણ્યા માણે કોઈ દુશ્મન જેમ બોમ્બ મેક્યો ને બોમ્બ ફૂટે ને જેમ 20 ફૂટ થાય 20 ફૂટ એવો અવાજ ધડાકો આવતા ભુવાની આંખો ખુલી ગઈ રોડ માથે ગાડી 80-90 ની સ્પીડ માં દોડે છે પણ અવાજ થતા ભુવાઈ એક જ કીધું કે એ માં હવે મારા પરિવારને બચાવજે તારી સિવાય કોઈનો આધાર નથી મારી દરિયાના લોઢની ગાંડી ભગવતી વાણવટી શિકોતરે કીધું ભુવા ભુવા જો કદાચ 30-30 કિલોમીટર તારી ગાડીને લઈને વહી આવું અને જો હવે કદાચ એમનો દૂધ રોડ માથે ઉભો જો એનો માર્ગ નો બદલી નાખું તો તારી વાણ મોતના મોઢાની માલિપાથી ભુવાજીને એકને નહીં પણ પોતાના આખા પરિવારને એમ કે માતાજીએ દુધરેજ સુધી પહોંચાડ્યા
આવીને માલા મંદિરની માલી પર બેહીને માની હામે પહેલા તો આંખમાંથી આહુણાની ધાર થઈ ગયો. માની જો આ સમયે તું ન હોત ને તો માડી આજ મારા આખા પરિવાર નું પૂરું હતું. ને તેથી મારી ભગવતી એટલું કીધું કે ગાંડા, દુનિયામાં જે મારું નામ લઈને મારી પાસે આવે ને હે, એના રૂવાડા સામે જો યમરાજા ને જોવા દઉં ને તો જગત ની માલિપા એક ગાંગસિયા રાઠોડ તારી દેવી નો હોય.